ખભા પર હાથ આંખોમાં આંસુ અને ચહેરા પર દેખાતી પીડા જ્યારે બે દેશના વડા વચ્ચે મુલાકાત થાય છે ત્યારે ભાવાત્મક દ્રશ્યો જોવા મળે છે જંગ તો બે દેશ વચ્ચે થાય છે પરંતુ તેમાં હાર તો નિર્દોષ જિંદગીઓની થાય છે કદાચ આવી જ વાત પીએમ મોદીએ કહી હશે જ્યારે તેમની યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત થઈ હશે જુલાઈમાં પીએમ મોદી રશિયામાં વાલ્દિમીર પુતિન સાથે મુલાકાત કરે છે ત્યારે તેઓ કહે છે કે યુદ્ધના મેદાનમાં સમાધાન ન થઈ શકે

कि इंडियन प्राइम मिनिस्टर यूक्रेन की राजधानी कीव में आए और हम उनसे इतने क्लोजली इतने नज़दीक से उनसे मिले और हमारे यहाँ डायसपुरा के लिए जो इंडियन डाइसपुरा के लिए एक बहुत बड़ी चीज़ है कि प्रधानमंत्री यहाँ पर मौजूद हों इतना नज़दीक से उनसे मिल के एक जोश दिल में आ जाता है देश के प्रति और बहुत अच्छा लगा मिल के एंड वन फील्स वेरी प्राउड ऑफ इट क्यूमा वड़ा प्रधान नरेंद्र मोदी ने यूक्रेन राष्ट्रपति व्लादिमिर जेलेंस्की की बच्चे मुलाकात थी ઝેલેન્સ્કીએ ગળે મળીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું બંને નેતાઓએ યુક્રેનમાં નેશનલ મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી જ્યાં યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અહીં બાળકોના સ્મારક પર ઢીંગલી મૂકવામાં આવી હતી આ એક ક્ષણ હતી જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ભાવુક થઈ ગયા હતા ત્યારે પીએમ મોદી તેમના ખભા પર હાથ મૂકે છે અને તેઓ હિંમત આપે છે અહી પીએમ મોદીની આંખોમાં ગમગીની દેખાઈ હતી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નિર્દોષ બાળકોના મોત થવા તે કેટલા હૃદય વિદારક હોય છે મ્યુઝિયમની મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું યુદ્ધમાં બાળકોના મૃત્યુ થયાનું જાણીને આઘાત લાગ્યો છે જે વાલીઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરું છું

और मुझे लगता है कि युद्ध की सबसे पहली ग्रेजुएट किसकी होती है तो निर्दोष बालकों की होती है और वो बहुत दर्दनाक पीएम मोदी जेलेंस्की साथ की मुलाकात दरमियान ए कहूं कि जरे रशिया राष्ट्रपति व्लादिमीर पुतिन साथ मुलाकात करी तेरे एज कहूं कि युद्ध की समाधान शक्य नहीं ભારત શાંતિ માટેના તમામ પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે શાંતિની સ્થાપના થતી હોય તો ભારત ચોક્કસપણે મિત્ર તરીકે મદદ કરશે યુક્રેનમાં પીએમ મોદી અને ઝેલેન્સ્કી સાથે પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ જેમાં બંને દેશોના વ્યાપારિક સંબંધોની પણ ચર્ચા કરાઈ ભારત અને યુક્રેન વચ્ચે વેપાર વધારવા ઇન્ટર ગવર્મેન્ટલ ટાસ્ક ટીમની રચના કરવામાં આવી આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સ્કીને ભારત આપવા માટે પણ આમંત્રણ આપ્યું સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ